નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં. ને આજે આપણે ધોરણ 7માં સમાજ ભણવાનો છે, જેમાં આપણો 9મો પાઠ છે. એમાં પહેલો લેક્ચર બીજા લેક્ચર વયો ગયો છે, હવે આપણે આવે છે 3જો લેક્ચર. તો આજે આપણો 9મો પાઠ છે એ પાછો જ્યાંથી આપણે પહોંચ્યા છીએ ત્યાંથી ચાલુ કરવાનો રહેશે. તો ચાલો બધા પાઠ્યપુસ્તક કાઢો અને 9મો પાઠ કાઢો. આજે આપણે પાઠ્યપુસ્તકમાં પાછા ભણીશું, પાઠ સમજશું. તો આપણે નદીનું કાર્ય ના પહોંચ્યા હતા. તો કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રાપ્ત કે જળધોધ કહે છે. તો કે જળપ્રાપ્ત અને જળધોધ ક્યારે કહે છે? તો કે નદીનું પાણી હોય છે જ્યારે ઘસારણ થાય છે ત્યારે એ નદીનો નક્કાર પદાર્થ એટલે કે ઢાળાવાળી જ્યારે આપણે પહાડ ઉપરથી નીચે પડે છે એને નીચે પડે છે અને ક્યાં પડે છે? તો કે ભૂમિમાં પડે છે. આને શું કહેવાય? તો કે જળધોધ કહેવાય છે. જે આપણને અહીંયા દેખાય છે કે આ જે નક્કર પદાર્થ છે એની ઉપરથી આ નીચે જમીન ઉપર પાણી પડે છે એને આપણે જળધોધ કે જળ પ્રાપ્ત કહીએ છીએ, પ્રપાત. હવે આવે છે, જ્યારે નદી મેદાનીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તેને તો તે વળાંકવાળા માર્ગ પર રહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વાહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વાહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકોમાં સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકારે વર્તનકાળ ધારણ કરે છે. આ અવસ્થા જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિઓમાં નદીના પ્રવાહમાં કાંઈ જાય છે, નદીઓના પ્રવાહમાં કપાઈ જાય છે. તો કે અહીં નદી અને તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે તેને નદીના છોડેલા નળાકાર ભાગમાંથી પાણી રહી જાય છે તેને નળાકાર સરોવર કહે છે. તો કે નળાકાર સરોવર કોને કહે છે? કે જ્યારે નદીનું જે મેદાન ક્ષેત્રમાં પ્રવેશ કરે છે નદી ત્યારે તે વળાંકવાળા માર્ગમાંથી વહેવા લાગે છે, એટલે કે વળાંકવાળા માર્ગમાંથી નદી વહેવા લાગે છે. આ નદી જ્યારે મોટો વળાંક એટલે કે જે સર્પાકાર વળાંક અહીંયા આપણને જોવા મળે છે, સર્પાકાર વળાંક, એ સર્પાકાર વળાંકમાંથી વાહન માર્ગ એને શું કહેવાય છે? વાહન માર્ગ કહેવાય છે. ત્યારબાદ સર્પાકાર વાહન માર્ગના જે કિનારા પર સતત ઘસારણ નિરીક્ષણ શરૂ થાય એટલે કે આ જે સર્પાકાર વાહન બધા થાય છે એના ઉપરથી એને સતત ઘસારો થાય છે અને આ સતત ઘસારાને કારણે તો કે નિરીક્ષણ શરૂ થઈ જાય છે. નિરપેક્ષ એટલે કે વધુ ઘસારો શરૂ થઈ જાય. તો કે સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જાય છે. સમય જતાં શું થાય છે? ખૂબ જ નજીક આવી જાય. તો કે આ જે સર્પાકાર નળાકારો પહેલાં આમ જાય છે, આમ જાય, પછી આમ જાય, પછી સાવ સર્પાકાર નળાકો છે એ સમય જતાં નજીક આવી જાય છે. તો કે આ સમય જતાં નજીક આવી જતાં ઘોડાની નાળ જેવું થઈ જાય છે. તો કે આપણને ખબર છે ઘોડાની નાળનો આકાર આવો હોય છે, જે આપણને અહીંયા જોવા મળે છે ઘોડાની નાળ જેવો આકાર થઈ જાય છે. અને આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે ત્યારે નિક્ષેપથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદીની પ્રવાહથી કપાઈ જાય છે અને નદીને તેના લાંબા માર્ગને છોડી સીધો માર્ગ ગ્રહણ કરે છે. એટલે કે જે આનો લાંબો માર્ગ છોડી અને સીધો અહીંયા માર્ગ ગ્રહણ કરી જાય છે અને નદીના જે છોડેલા નળાકાર ભાગમાં નદી રહી જાય છે. તો કે આ નદીનો જે નળાકાર ભાગ હોય છે એની અંદર નદી રહી જાય છે. આને નળાકાર સરોવર તરીકે ઓળખાય છે, કેમ કે નદી છે એ ધીરે ધીરે વહી જાય છે. જ્યારે નળાકાર પદાર્થ હોય છે એની અંદર નદીનું પાણી જે રહી જાય છે એ નાનકડા એવા તળાવ તરીકે રહી જાય છે અને નળાકાર તળાવ કહેવામાં આવે, નળાકાર એટલે કે સરોવર, તળાવ, સરોવર કહેવામાં આવે છે. તો કે ક્યારેક છે નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કામ્પ અને અન્ય પદાર્થનું નિરીક્ષણ થાય છે. તો કે ક્યારેક નદી શું થાય? પોતાના કિનારાથી બહાર આવી જાય છે. પોતાનો જે કિનારો આવો એનીથી આવી રીતે બહાર આવી જાય છે. જ્યાં એ કાંપની જમીન એટલે કે એની આરે જે વહેતા કાંકરાઓને બધું આવી જાય છે તો એ અન્ય પદાર્થોનું ત્યાં ત્યાં નિક્ષેપણ એટલે કે ત્યાં ત્યાં રહી જાય છે તેને પૂરના મેદાનો કહે છે. તેને કેવા મેદાનો કહે છે? પૂરના. શું કામ? કે નાથી કાંપ અને કચરો પેલા કાંકરા છે મેદાનો આવી જાય છે અને એ મેદાન કાંપવાળો થઈ જાય એટલે એને પૂરના મેદાનો કહેવાય છે. અને જ્યારે નદીના બંને કિનારા મોટા પ્રમાણમાં કાંપ અને માટીના નિરીક્ષણથી લાંબા અને ઓછી ઊંચાઈમાં અનેક ઢંગ રચાય છે ત્યારે એને કુદરતી તટબંધ કહે છે. તો આપણને અહીંયા જોવા મળે છે કે પૂરના મેદાનો આ બધા કાંપની જમીનથી આ બધા મેદાનો થઈ ગયા છે અને આ છે નદીનું સ્તર છે અને આ કાંપનું સમતલનું મેદાન છે. તો કે આ ધીરે ધીરે આ બધું થઈ જાય અને આ તટ બંધાઈ જાય છે અને કુદરતી તટબંધ કહેવામાં આવે છે. તો કે સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી
अनेक प्रवाहों में विभाजित थई जाए छे, जेने शाखा प्रशाखा कहेवामां आवे छे। अहीं नदीनी गति धीमी थई जाए छे के पोते ते पोताने साथे लावेल कांप अने रेती माटी अन्य पदार्थों निष्पेषण करवा लागे छे। दरेक शाखा प्रशाखा पोताना मुखनुं निर्माण करे छे। बधा मुखोना निष्पेषण जथ्थाथी मुख त्रिकोणनुं निर्माण थाय छे। तो के आ बधाथी एनुं मुख त्रिकोण जेवुं निर्माण थाय छे के ई ज्यारे नदी छे विभाजित थई जाए छे, अमुक रेती कांप एवा जे पोताने साथे ले लावेला अन्य पदार्थो होय छे ई निष्पेषण थवा मांगे छे, अमुक अमुक जग्याए पड़ी जाय छे अने बधुं छे ई मुख त्रिकोण जेवुं एनुं निर्माण थई जाय छे। तो के समुद्र मोजामां हवे आपणे पहोंच्યા समुद्र मोजानुं कार्य। तो के समुद्र मोजाना कार्यमां आपणे एवुं कीधुं छे के समुद्र मोजाना घसारण अने निष्पेषण किनाराना भूमि स्वरूपो बनावे छे। समुद्रना मोजा सतत खड़कों साथे टकराया करे छे, जेनाथी तिराळो बळी जाय। तो शुं थाय के समुद्रना मोजा होय छे ई पण घसारो लईने आवे छे अने निष्पेषण एटले के किनारा साथे ई भूमि स्वरूपो बनावे छे। किनारा साथे आवे छे भूमि स्वरूप एटले के भूमिनी आरे અથડાય છે અને સમુદ્રના મોજા હોય છે ઈ સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેથી જે તિરાડો બની જાય છે। સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે, તેને સમુદ્ર ગુફા તરીકે કહે છે। તો કે ઈ જે નદીના મોજા આવતા હોય એક ધારા જે ખડક હોય છે એટલે કે જે ઊંચા ઊંચા ખડકો હોય એની આરે અથડાયા કરે અને સમુદ્રના મોજાઓ અથડાયા કરે છે ત્યારે એમાં મોટી મોટી તિરાડો પડી જાય છે અને અમુક મોટી અને પહોળી તિરાડ પડી જાય એટલે કે તળિયું પડી જાય ત્યારે એને શું કહેવાય છે, સમુદ્ર ગુફા કહેવામાં આવે છે। આ ગુફાઓના મોટા થવાથી માત્ર છત જ રહે છે, એટલે આ ગુફાઓ છે એ મોટી થતાં જવાથી એને માત્ર છત જ રહે, જેનાથી તટીય કમાન બને છે, સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે। પછી રહેતા રહેતા એક છત એટલે કે ધાબાની કેમ આપણે ઉગાશીની છત હોય એવી રીતને એ બની જાય છે અને રહેતા રહેતા એ મોજાઓ એ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહી જાય છે। દિવાલો જેવા આ ભૂમિ સ્વરૂપોને સ્ટેક કહે છે। સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ધર્વ થયેલ ઊંચા ખડકો કિનારાઓને સમુદ્રમાન કહે છે। સમુદ્ર મોજાઓના કિનારા પર નિષ્પણ જમા કરી સમુદ્ર પુલીનું નિર્માણ થાય છે। તો કે પછી શું થાય, તો કે એ દિવાલો હોય છે જે હોય છત એ તૂટી જાય છે, પછી દિવાલો રહે છે એને સ્ટેક કહે છે અને એના ખડકાર કિનારોમાં જે સમુદ્ર કમાણ જેવું રહ્યું હોય છે અને સમુદ્ર મોજાઓમાં નિરીક્ષણ થઈ જાય ત્યાં ત્યાં એ કણોનું એનું બધું નિર્માણ થઈ જાય છે અને પુલીનું નિર્માણ કરે છે। હવે હિમનદીનું કાર્ય આવે છે। હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાં બરફની નદીઓ બને છે। હિમનદીઓ નીચેના નક્કર ખડકોમાંથી ગોળાશ્યમ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ ગોળાશ્મિક ભૂદૃશ્યનું નિર્માણ કરે છે। હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે। હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરનું નિર્માણ થાય છે। હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરાઓ નિક્ષિપ્ત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે રમીલ ભૂમિ સ્વરૂપોની રચના થાય છે। તો કે ધીરે ધીરે હિમનદી કોને કહેવાય છે, તો કે હિમનદી હિમાચ્છાદિત પર્વતો જે આપણે હિમાલય પર્વત છે એની જેવો હિમાલય પર્વતોમાં જ્યાં બરફ જામી ગયો હોય એને હિમનદી કહેવાય। તો કે બરફ જામી ગયેલો પર્વતનો બરફની નદીઓ બને છે। જેમ હિમનદી ખડકોમાંથી ગોળાકાર એટલે કે માટીનો પથ્થરનું ઘસારણ થતાં પછી એને અમુક પ્રકાશ પડવાથી એનું નિર્માણ હિમનદીનું નિર્માણ થાય છે, તો એ યુ આકારનું નિર્માણ કરે છે। હિમનદી શું થાય, તે પ્રકાર કિરણો પડવાથી, તડકો પડવાથી, ખડકોનો ઘસારો થવાથી એ પીગળી જાય છે। પીગળી થઈ જાય છે એટલે એ હિમ છે એ ઓગળી જાય એટલે પાણી સ્વરૂપે થઈ જાય છે અને આ પાણી છે એ ક્યાં ભરાઈ જાય, નીચે જે યુ આકારના ઓલા ખડકો બધા હોય નીચે એમાં હિમનદીના ભરાય છે, એ નાનકડા એવા પછી સરોવર રૂપે નિર્માણ થાય છે। હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા નાના મોટો ખડકો કે રેતી કાંકરા નિક્ષેપ થતાં પ્રવાહ ટેકરીઓને ટ્રીમલીન ભૂમિ સ્વરૂપોની રચના થાય છે। એ જ્યારે હિમનદી પકડે છે એની સાથે સાથે નાના કાંકરાઓ રેતી ને એવું બધું આવી જાય છે અને ત્યાં પણ ડ્રમિલ નામની ભૂમિ સ્વરૂપની રચના થાય છે। હવે આવે છે પવનનું કાર્ય। તો કે રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપનું મુખ્ય પરિબળ છે। પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે
આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપેને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ ઉપર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરીઓ બને છે, તેને ધુવા કહે છે. જ્યારે રાજસ્થાનમાં રણમાં આ પ્રકારના ધુવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણો વિશાળ વિસ્તારમાં નિક્ષિપ્ત થઈ જાય છે તો તેને લોએસ કહે છે. અને ચીનમાં મોટા લોએસ નિક્ષિપ્ત જોવા મળે છે. તો કે પવનનું, હવે પવનનું કાર્ય શું છે? તો કે રણમાં પવન એ ઘસારાનું નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણમાં તમને ખબર છે જ્યારે પવન આવે છે ને ત્યારે રણમાં રેતી પણો જોવા મળે છે, એ એકદમ બધું ઉડી જાય છે. એને ઘસારાનું કારણ કોણ બને છે? તો કે પવન બને છે. એની સાથેથી એ બધા ઘસારાના જે રણના એટલે કે ઝીણો ઝીણો પણો અને કણ હોય છે બધું ઉડી જાય છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ખેંચે ઘસે છે. તો કે પવન છે એ ખડકોના ઉપરના ભાગ કરતાં જે નીચેના ભાગમાં આવેલો એને હોય છે ખડકો એને ઝડપથી ઘસી નાખે છે. અને આથી આવા ખડકોના આધારે સાંકડો અને મથાળું મોટું રહી જાય છે. તો કે એ શું કરે છે? તો કે ઉપરથી આ બધું નીચે આવી જાય છે ઘસારા સ્વરૂપ, એટલે ઉપર જતાં એ સાંકડું મોઢું થઈ જાય, મથાળું એનું કેવું થઈ જાય? તો કે સાંકડું થઈ જાય છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. તો કે રણમાં કેવા? તો કે ભૂછત્રી જેવા આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક પણ કહેવામાં આવે છે. તેવા સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવનની ગતિથી પોતાની સાથે રેતને શું કરે? તો કે એક સ્થળેથી બીજા સ્થળે પવન જ્યારે આવે છે ત્યારે રેતી અને પણો છે ઉડવાના જ છે. તો કે એ એક સ્થળેથી એને બીજા સ્થળ ઉપર પહોંચાડી દે છે. જ્યારે પવનની ગતિ અટકી જાય એટલે પવન જે ઊભો રહી જાય ત્યારે એ રેતી છે જમીન ઉપર પથરાઈ જાય છે અને એ નાની ટેકરી જેવું બની જાય, એટલે એક જગ્યાએ જ પથરાઈ જાય એટલે ડુંગર જેવું બની જાય છે. અને આ રેતી ઉપર જ્યારે પથરાઈ જાય છે ત્યારે એને શું કહે છે? ઢુવા કહે છે. તમને ખબર છે આ ઢુવા ક્યાં જોવા મળે છે? તો કે આ ઢુવા રાજસ્થાનમાં બહુ જોવા મળે છે, જે આપણને અહીંયા દેખાય છે. આને શું કહેવાય? તો કે રેતીના ઢુવા કહેવાય છે. એ રાજસ્થાનની અંદર જોવા મળે છે કે જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? લોએસ કહે છે. અને ચીનમાં છે એ પણ લોએસ નિક્ષેપક જોવા મળે છે. હવે આપણો આ પાઠ છે એ અહીંયા પૂરો થાય છે. આપણે ભૂમિ સ્વરૂપો જોયા હતા. તો કે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપે આપણે આ સ્વરૂપો આજે ભણી ચૂક્યા છીએ. હવે આપણે આગળનો 10મો પાઠ લેશું, પણ આપણે આ લેક્ચરમાં નહીં, આવતા લેક્ચરમાં લેશું. હવે તમારે સ્વાધ્યાયમાં ઓગ્ય જોડકા જોડો, ખાલી જગ્યા પૂરો અને એક વાક્યના ઉત્તરો, ટૂંક નોંધો અને પ્રશ્નના ઉત્તરના જવાબ એ તમારે રફ નોટમાં લખી ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાના છે. તમારે હોમવર્કમાં છે ને, આમ તો તમે કયો લાવજો? પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, પછી તો કે બીજો પ્રશ્ન સુધી લાવજો. પહેલો બીજો નહીં, હા પહેલો બીજો પ્રશ્ન છે એ તમારે હોમવર્કમાં લાવવાનો રહેશે. પહેલાંનો અબ અને બીજો પ્રશ્ન એ તમારે સ્વાધ્યાય રફ નોટમાં એટલે કે બે પ્રશ્ન સુધી લખી નાખવાના છે. અને સ્વાધ્યાય પોથીમાં જેટલા પ્રશ્ન છે એ તમારે જાતે આવડે એટલા તમારે પૂરવાના રહેશે. અને ફરી આપણે મળીએ ત્યારે 10મો પાઠ છે એ આપણે ચાલુ કરવાનો છે. 10મો પાઠ તમારો છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો, જે આપણે આગળના લેક્ચરમાં ભણશું અને સ્વાધ્યાય પોથી પૂરાવશું. પણ તમને જેટલી જાતે આવડે એટલી સ્વાધ્યાય પોથી પૂરજો, કેમ કે આપણે સિલેબસ છે આ પ્રથમ સત્રનો પૂરો કરવાનો રહેશે. ગમે ત્યારે આપણે ઓનલાઈન એક્ઝામ આવી શકે કે ટેસ્ટ પણ યુનિટ ટેસ્ટ જેવો આવી શકે, એકમ કસોટી પણ આવી શકે છે. એટલે પાઠ છે એ આખો તમારે વાંચી નાખવાનો અને સ્વાધ્યાય પોથીમાં પણ પૂરી લેવાનો રહેશે. તો આપણે છે એ 9-10મો પાઠ કેવો છે એ થોડીક એની વિશે માહિતી લઈ લઈએ. તમારે 10મો પાઠ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. તો કે 10મા પાઠમાં આપણે પર્યાવરણના ઘટકો વિશે ભણવા. તો કે પર્યાવરણના ઘટકો મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ જેવું આવી શકે, પછી માનવ સર્જિત પર્યાવરણ, કુદરતી પર્યાવરણને નુકસાન, એના ઘટકો, એના આંતર સંબંધો કેવા છે, પછી પર્યાવરણનો અર્થ સમજવાનો છે, પર્યાવરણ કોને કહેવાય. પછી આપણને તો આમ બધાને ખબર જ છે કે પર્યાવરણ એટલે આજુબાજુનું સ્વસ્થ વાતાવરણ, એને પર્યાવરણ કહેવાય છે. પણ અત્યારે આપણને છે એ પર્યાવરણ ઘણું બધું બધા બગાડી નાખે છે.
પાઠમાંય ત્યાં આપણે સમુદ્ર ભણવાનું છે, ભૂમિ સ્વરૂપો, પવન એવું બધું જ આપણે આ પાઠમાં ભણવાનું રહેશે. આ પાઠમાં પણ તમારે પર્યાવરણને લગતા ઘણા બધા ઘટકો છે, તો કે જો મૃદાવરણ હોય તો પણ એમાં પૃથ્વી અને પોપડા મૃદાવરણનું આવી જાય, જલાવરણ અંદર પાણીનું આવી જાય, વાતાવરણ અંદર પર્યાવરણનું આપણે પવનનું એનું આવી જાય, જીવાવરણની અંદર આખી આપણી પૃથ્વીની સૃષ્ટિ આવી જાય છે. એટલે કે આપણે 10મો પાઠ છે, આવતા લેક્ચરમાં ભણશું. આ પાઠ પણ આપણને સમજવાની ખૂબ જ મજા આવશે. તો આગળ તમારે થોડું થોડુંક રીડિંગ કરતું રહેવાનું રહેશે અને 9મા પાઠનો સ્વાધ્યાય પોથી પણ તમારે પૂરવાની રહેશે થોડી ઘણી, એટલે આપણને થોડું ઘણું બધું યાદ રહી જાય. જ્યારે આપણે પાઠ પૂરો થાય એટલે તરત જ આપણે સ્વાધ્યાય લખીએ, પછી તરત જ અમુક અમુક સવાલ જવાબ જે પાઠ પૂરો થઈ ગયા હોય એટલામાંથી આવડતા હોય સ્વાધ્યાય પોથીમાં પૂરતા જવાના. તો ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં, ત્યારે મળીશું આપણે 10મો પાઠ. હોમવર્ક બધાને થઈ જવું જોઈએ અને ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું છે. હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં. આવજો.